विद्यार्थी मित्रों, आज आपणे 12મા ધોરણનો પ્રકરણ નંબર 3 શ્રેણિકનો અભ્યાસ કરીએ. પ્રકરણ નંબર 3 શ્રેણિક, અંગ્રેજીમાં એને કહીશું આપણે મેટ્રિક્સ. મિત્રો, મેટ્રિક્સ કોને કહેવું, શ્રેણિક કોને કહેવું? તો શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. સંખ્યાઓ, સંખ્યાઓ એટલે કે એમાં હારના સભ્યો, વાસ્તવિક સંખ્યાઓ પણ આવી જશે, સંકર સંખ્યાઓ પણ આવી જશે. વાસ્તવિક સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ, બંનેનું સંકરણ સંકર સંખ્યાઓ, એ બધી જ સંખ્યાઓ, કોઈ પણ સંખ્યાઓ લઈ શકાય. વિધેયો, વિધેયો એટલે કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય ચાલશે, લોગેરિધમિક ફંક્શન ચાલશે. એટલે સંખ્યાઓ અને વિધેયો એની લંબચોરસ ગોઠવણી એને શ્રેણિક કહેવાય. તો સંખ્યા અને વિધેયોની લંબચોરસ ગોઠવણી, લંબચોરસ ગોઠવણીનો મિનિંગ શું? લંબચોરસ એટલે, તો મિત્રો આપણને ખબર છે કે લંબચોરસ, લંબચોરસના બે પ્રકાર, લંબચોરસના બે પ્રકાર છે. એક છે ચોરસ અને બીજો લંબચોરસ. કન્ફ્યુઝન હોય તો આગળ અભ્યાસ કરવો, આગળ એ પ્રમાણે આપણે જોયું છે. લંબચોરસ, લંબચોરસના બે પ્રકાર હોય, જેમાં ચોરસ પણ આવશે અને લંબચોરસ પણ આવશે. લંબચોરસનો એક પ્રકાર લંબચોરસ પણ છે. તો સંખ્યાઓ અને વિધેયોની અથવા તો વિધેયોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. સંખ્યાઓ અને વિધેયો ગમે તે હોય એને લંબચોરસ રીતે ગોઠવવું. લંબચોરસ એમાં ચોરસ ગોઠવણી પણ આવી જશે અને લંબચોરસ ગોઠવણી પણ આવી જશે, એને આપણે શ્રેણિક કહેવાનું છે. દાખલા તરીકે હું આ પ્રમાણે લખી દઉં, મારી પાસે બે સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓની વાત કરું, દાખલા તરીકે આ 1, 2, તો એને આ પ્રમાણે ગોઠવ્યું. તો આ જે ગોઠવણી છે એને આપણે શ્રેણિક કહીશું. આ શ્રેણિક છે બરાબર. એ પ્રમાણે આ 1, 2 ને આ પ્રમાણે પણ ગોઠવી શકાય, તો એ પણ શ્રેણિક છે. આ ગોઠવણી પણ શ્રેણિક છે, આ ગોઠવણી પણ શ્રેણિક છે. સંખ્યાની ગોઠવણી કરો, વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા પણ ચાલશે. દાખલા તરીકે ગોઠવણી આ પ્રમાણે કરીએ, i1 1i, આ પ્રમાણે ગોઠવીએ તો એમાં કાલ્પનિક સંખ્યાઓ છે અને એની જે ગોઠવણી છે એને પણ આપણે શ્રેણિક જ કહેવાનું છે. એટલે આજે શ્રેણિક કોને કહેવું? તો કે સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. આ શ્રેણિક છે, એમાં આ લંબચોરસ ગોઠવણી છે, આ લંબચોરસ ગોઠવણી, આ ચોરસ ગોઠવણી છે. બધાને લંબચોરસ ગોઠવણી જ કહેવાશે. દાખલા તરીકે આમ પણ લખી શકાય, cos π/3 1 0 0 2, sin 3π/2, આ પ્રમાણે આપી શકે. એટલે કોઈ પણ ગોઠવણી, વાસ્તવિક સંખ્યાઓ અથવા તો વિધેયો અને ચોરસ કે લંબચોરસ, ગમે તે ગોઠવણીને આપણે શ્રેણિક કહીશું. શ્રેણિક જે છે એને આપણે સંકેતમાં કેપિટલ ABCD વડે દર્શાવશું. કેપિટલ ABCD એટલે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, બરાબર, જરૂર પડે ત્યાં સુધી Z સુધી લખી શકાય. એટલે આ જે શ્રેણિક છે એને હું શ્રેણિક A કહું. ધારો કે આ શ્રેણિક B છે, આ શ્રેણિક C છે, આ શ્રેણિક D છે. એટલે આ પ્રમાણે એને શ્રેણિક કહેવાશે. સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ, લંબચોરસ મીન્સ કે ચોરસ અથવા લંબચોરસ, કોઈ પણ ગોઠવણી, તો એને આપણે શ્રેણિક કહીશું. મિત્રો, અહીંયા ચેન્જ છે નિશાનીમાં, કે નિશ્ચાયકમાં આપણે આમ સીધી લીટી કરી, જયારે શ્રેણિકમાં આ પ્રમાણે થોડાક પાખ્યા કરવાના છે, મોટા કાઉન્સ જેવું, જેને આપણે શ્રેણિક કહીશું. બેમાં ફેર શું છે? તો કે નિશ્ચાયક જે છે એ હંમેશા ચોરસ ગોઠવણી હોય, એમાં જેટલી હાર હોય એટલા સ્તંભ હોય. બીજી વસ્તુ કે નિશ્ચાયકનું મૂલ્ય આપણને કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળે અથવા ઇમેજિન નંબર મળે, પણ સંખ્યા મળે, એની કિંમત મળે, એનું વિસ્તરણ કરી શકાય. જયારે આજે શ્રેણિક છે એ સંખ્યાઓની કે વિધેયોની ફક્ત ગોઠવણી, એટલે ગોઠવણી, એનું વિસ્તરણ કરી શકાતું નથી, એને આપણે શ્રેણિક કહેવાનું છે. દાખલા તરીકે આનું વિસ્તરણ નહીં કરી શકાય, આ ફક્ત ગોઠવણી જ રહેશે, ટેબલ, ઓનલી ટેબલ, એને આપણે શ્રેણિક કહેવાનું છે. એટલે ધ્યાનમાં રાખો, સંખ્યાઓ અથવા વિધેયોની ચોરસ અથવા લંબચોરસ, બંનેને ભેગું કરીને આપણે લખી શકીએ લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. શ્રેણિકને સંકેતમાં કેપિટલ ABCD વડે દર્શાવાય. શ્રેણિકનું વિસ્તરણ કરી શકાય નહીં, એનું મૂલ્ય મળી શકે નહીં. નિશ્ચાયક
ચોરસ હોય, ચોરસ જ હોય, શ્રેણી ચોરસ કે લંબચોરસ કોઈ પણ હોઈ શકે, નિશ્ચાયકનું વિસ્તરણ કરીને વાસ્તવિક સંખ્યા મેળવી શકાય, કાલ્પનિક સંખ્યા મેળવી શકાય, જ્યારે શ્રેણીકનું વિસ્તરણ કરી શકાતું નથી. આગળ વધીએ મિત્રો, શ્રેણીકની કક્ષા, ઓર્ડર ઓફ મેટ્રિક્સ, અંગ્રેજીમાં આપણે બોલશું ઓર્ડર ઓફ મેટ્રિક્સ, શ્રેણીકની કક્ષા. શ્રેણીકની કક્ષા કોને કહેવી? તો એમ હર અને એન સ્તંભો વાળા શ્રેણીકને એમ બાય એન, શું બોલશો? અને એમ બાય એન, એમ ઇન્ટુ એન જેવું દેખાય છે, એમ ક્રોસ એન જેવું, પણ એને આપણે બોલશું એમ બાય એન. મિસ્ત્રીની ભાષા છે. મિસ્ત્રી દાખલા તરીકે આ બોર્ડ છે, 3 ફૂટ પહોળાઈ વાળું છે, 2 ફૂટ લંબાઈ વાળું છે, 3 ફૂટ લંબાઈ 2 ફૂટ પહોળાઈ છે, તો એને 3 બાય 2 બોલે, બરાબર? તેમ આપણે અહીંયા પણ શ્રેણીકની જે સાઈઝ છે, આ શ્રેણીકની સાઈઝ છે એમ કહું તો પણ ચાલે, હું ઘણી વાર એ શબ્દ પણ વાપરીશ કે શ્રેણીકની સાઈઝ કહીશું આને. તો શ્રેણીકની કક્ષા કોને કહીશું? એમ હર અને એન સ્તંભો વાળા શ્રેણીકને એમ બાય એન કક્ષા વાળો શ્રેણીક કહેવાય. એમ હર, હરની સંખ્યા એમ હોય, કેમ હોય? એમ હોય, અને સ્તંભની સંખ્યા એન હોય, તો તેવા શ્રેણીકને એમ બાય એન કક્ષા વાળો શ્રેણીક કહેવાય. દાખલા તરીકે આ જે શ્રેણીક છે, આ શ્રેણીકને એક હાર છે, એક હાર, અને આ બે સ્તંભ છે. એક હાર અને બે સ્તંભ છે, તો એને આપણે 1/2 મેટ્રિક્સ કહેશું. એની કક્ષા 1/2 છે, 1/2 કક્ષા વાળો શ્રેણીક. આજે બીજો જે શ્રેણીક છે, એને બે હાર છે, બે હાર છે અને એક સ્તંભ છે, તો આ શ્રેણીકને બે હાર છે એટલે 2/1 સ્તંભ છે એટલે 1/2, અને આપણે 2/1 મેટ્રિક્સ એવું કહીશું. શું કહીશું એને? 2/1 મેટ્રિક્સ, 2/1 કક્ષા વાળો મેટ્રિક્સ એમ પણ કહી શકાય. આ જે શ્રેણીક છે, એને બે હાર છે અને બે સ્તંભ છે, તો એને આપણે કહીશું 2/2 કક્ષા વાળો શ્રેણીક. શું કહીશું એને? આપણે 2/2 કક્ષા વાળો શ્રેણીક, બરાબર. આ જે શ્રેણીક છે, એને બે હાર છે અને 3 સ્તંભ છે, આને કહીશું આપણે 2/3 કક્ષા વાળો શ્રેણીક. આ શ્રેણીકની કક્ષા 2/3 છે એમ કહેવાય, 2/3 કક્ષા વાળો શ્રેણીક. ઓરલી આપણે જયારે શ્રેણીકની વાત કરતા હોય, દાખલા તરીકે મારે તમને શ્રેણીક લખાવવો છે, તો હું બોલીશ પેલા 1/2 મેટ્રિક્સ. 1/2 એટલે તમને આઈડિયા આવી જાય કે એને એક હાર છે અને બે સ્તંભ છે, એટલે એ પ્રમાણે તમે ખાનું બનાવી શકો. એટલે શ્રેણીકની સાઈઝનો ઓરલી બોલતી વખતે ઉલ્લેખ કરવો ઘણો અગત્યનો છે. 1/2 મેટ્રિક્સ ઓફ 1/2, 2/1 મેટ્રિક્સ ઓફ 1/2, એટલે બે હાર અને એક સ્તંભ વાળો શ્રેણીક 2/2 મેટ્રિક્સ એવું બોલીએ એટલે તમને ખ્યાલ આવી જાય કે બે હાર છે, બે સ્તંભ છે, એટલે એ પ્રમાણે તમે ખાના બનાવી શકો. એટલે શ્રેણીકની કક્ષા કોને કહેવી? તો કે એમ હર અને એન સ્તંભ વાળા શ્રેણીકને એમ બાય એન કક્ષા વાળો શ્રેણીક કહેવાય. ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આ પ્રમાણે જે છે એ બધી શ્રેણીકની કક્ષા દર્શાવે. હવે મિત્રો આગળ વધીએ આપણે. એમ બાય એન કક્ષા વાળા શ્રેણીકનું સામાન્ય સ્વરૂપ, જનરલી આપણે સંખ્યાની જગ્યાએ અત્યારે આ પ્રમાણે લખ્યું છે, a11, a12, a13 અપ ટુ a1n. તો આ એમ બાય એન કક્ષા વાળો શ્રેણીક કોને કહેવો? એમ બાય એન કક્ષા વાળો શ્રેણીક એટલે જેને એમ હાર છે, કેમ હાર છે? એમ હાર છે અને એન સ્તંભ છે એવા શ્રેણીક. હવે એમ હાર અને એન સ્તંભ વાળો શ્રેણીક એને જનરલી સામાન્ય સ્વરૂપે આ રીતે આપણે લખશો કે આ જે ઘટક છે એને લખશો આપણે a11. a11 એટલે એમ સમજાવે આપણને પહેલી હાર અને પહેલા સ્તંભ નો ઘટક, પહેલી હાર પહેલા સ્તંભ નો ઘટક. હવે એમ બાય એન મેટ્રિક્સ છે એટલે એન સ્તંભ છે, એટલે પહેલી હાર પહેલા સ્તંભ નો ઘટક. આ જે ઘટક છે પહેલી હાર બીજા સ્તંભ નો ઘટક છે એટલે આપણે લખ્યું a12. આ પહેલી હાર ત્રીજા સ્તંભ નો ઘટક છે એટલે એને આપણે લખ્યું a13. પહેલી હાર ચોથા સ્તંભ, આ પહેલી હાર એન માં સ્તંભ નો ઘટક છે એટલે એને આપણે લખ્યું a1n. છેલ્લે એન સ્તંભ વાળો શ્રેણીક છે તો છેલ્લે આવશે એન માં સ્તંભ નો ઘટક. તો પહેલી હાર પહેલા સ્તંભ નો ઘટક, પહેલી હાર બીજા સ્તંભ નો ઘટક, પહેલી હાર ત્રીજા સ્તંભ નો ઘટક, એ પ્રમાણે છેલ્લે પહેલી હાર એન માં સ્તંભ નો ઘટક. એટલે આ પ્રમાણે આપણે લખ્યું છે a11, a12, a13 અપ ટુ a1n. બીજી હાર ના ઘટકો શરૂ થાય એટલે a21, a22, a23 અપ ટુ a2n. એ જ પ્રમાણે a31, a32, a33 અપ ટુ a3n. હવે મિત્રો હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી હાર, એમ કરતા કરતા છેલ્લે આવશે એમ મી હાર. કેમી હાર? એમ મી હાર. એમ હાર એટલે a m1, પહેલી એમ મી હાર અને પહેલા સ્તંભ નો ઘટક, એમ મી હાર અને બીજા સ્તંભ નો ઘટક, એમ મી હાર અને ત્રીજા સ્તંભ નો ઘટક, એમ
એમની હર અને એનમાં સ્તંભનો ઘટક અને કહીશું આપણે એમ બાય એન કક્ષા વાળો સામાન્ય શ્રેણી. હવે આ જે નંબર છે એના પરથી આપણને ખ્યાલ આવે, પહેલી હર પહેલા સ્તંભનો ઘટક, પહેલી હર બીજા સ્તંભનો ઘટક, દાખલા તરીકે આ નંબર છે તો ત્રીજી હર ત્રીજા સ્તંભનો ઘટક. પહેલો જે નંબર છે એ હારનો ક્રમ ઇન્ડિકેટ કરે અને બીજો જે નંબર છે એ સ્તંભનો ક્રમ ઇન્ડિકેટ કરે. આ જે શ્રેણી છે એને આપણે સંકેતમાં લખો તો આ પ્રમાણે દર્શાવશો, એને સંકેતમાં મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ Aij m બાય n, આ પ્રમાણે લખશું. શું લખશો એને? શ્રેણી K બરાબર મેટ્રિક્સ ઓફ Aij m બાય n, એટલે m બાય n કક્ષા વાળો શ્રેણી જેનો દરેક ઘટક Aij પ્રકારનો છે. શું કહીશું એને? m બાય n કક્ષા વાળો શ્રેણી જેનો દરેક ઘટક Aij પ્રકારનો છે. એટલે એનો દરેક ઘટક Aij પ્રકારનો છે, એટલે પહેલો ઘટક આવશે A11, બરાબર, એને એમ હાર છે, એન સ્તંભ છે, એટલે A11 એમાં પહેલો જે ઘટક છે હાર દર્શાવે, બીજો ઘટક સ્તંભ દર્શાવે, એટલે આઈ જે છે હારનો ક્રમ દર્શાવે, જે છે એ સ્તંભનો ક્રમ દર્શાવે. એટલે આપણે એમ કહી શકીએ કે હારનો ક્રમ, હવે હાર કેટલી છે તો કે વધારેમાં વધારે એમ હાર છે, એટલે આઈ કેવી કિંમત ધારણ કરશે? તો કે વન અથવા વન થી મોટી અને એમ અથવા એમ થી નાની કિંમતો ધારણ કરે. આ પહેલો ઘટક એટલે આઈ, આઈ એક બે ત્રણ ચાર એમ એમ સુધીની કિંમતો ધારણ કરે. જે કેવી કિંમતો ધારણ કરશે? તો કે જે એક થી શરૂ કરી જે, એટલે બીજો ઘટક. તો બીજો ઘટક, બીજો ઘટક એટલે અહીંયા A11 સફિક્સમાં જે લખ્યું છે, તો એમાં બીજો ઘટક, બીજો નંબર જે છે એ એક થી શરૂ કરીને એન સુધીની કિંમત ધારણ કરશે. વન ઇઝ લેઝર ઇક્વલ ટુ જે ઇઝ લેઝર ઇક્વલ ટુ એન. અને બીજી વસ્તુ કે આઈ અને જે હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ. એટલે આ જે શ્રેણી છે એને સંકેતમાં આપણે કેપિટલ એ મેટ્રિક્સ ઓફ એમ બાય એન મેટ્રિક્સ ઓફ Aij. શું બોલશો એને? મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ એમ બાય એન મેટ્રિક્સ ઓફ Aij. Where 1 is less or equal to i, is less or equal to n. 1 is less or equal to j, is less or equal to n. Ij belongs to n. એ પ્રમાણે એને દર્શાવી શકે. દાખલા તરીકે આ જે મેટ્રિક્સ છે, 1 by 2 મેટ્રિક્સ છે, એક હાર અને બે સ્તંભો વાળો શ્રેણી. તો આમાં જે 1 છે, આ 1 એને એ કોની જગ્યાએ છે? તો કે A11 ની જગ્યાએ છે. આ જે છે પહેલી હાર બીજા સ્તંભનો ઘટક છે, એટલે A12 ની જગ્યાએ છે. એટલે આ ઘટકને જ આપણે A12 કહીશું. એમ કહીશું કે A12 ની કિંમત અત્યારે 2 છે, A11 ની કિંમત 1 છે. દાખલા તરીકે આ જે મેટ્રિક્સ છે એની વાત કરીએ તો આ શ્રેણી B છે, એટલે આના ઘટકને આપણે Bij વડે દર્શાવશું. હવે આ જે ઘટક છે પહેલી હાર પહેલા સ્તંભમાં છે, એટલે આને આપણે D11 કહીશું. આ બીજી હાર પહેલા સ્તંભનો ઘટક છે, એટલે આને B21 કહીશું. દાખલા તરીકે શ્રેણી C ના આ ચાર ઘટકો છે, તો એમાં આ દરેક ઘટકને આપણે Cij કહીએ. તો આ જે ઘટક છે એ C11 છે, આ C12 છે, C21 છે, C22 છે. આ પ્રમાણે આ 2x3 મેટ્રિક્સ છે, તો એને બે હાર છે, ત્રણ સ્તંભ છે. તો આ પહેલો જે ઘટક છે ડી છે, એટલે આપણે Dij વડે દર્શાવીએ. D11, D12, D13, D21, D22, D33, આ D23, એ પ્રમાણે આપણે બોલીશું. ક્લિયર છે મિત્રો કે એમ હાર અને એન સ્તંભ વાળો શ્રેણી એની કક્ષા એમ બાય એન છે. હવે સીધી વાત છે કે કક્ષા એમ બાય એન હોય, એમ બાય એન મીન્સ કે એને એમ હાર છે અને એન સ્તંભ છે, તો એના કુલ ઘટકોની સંખ્યા એમ એન આવશે. અને કુલ ઘટકોની સંખ્યા કેટલી આવશે? એમ એન. દાખલા તરીકે 2x1x2 મેટ્રિક્સ છે, તો એના ઘટકોની સંખ્યા, એની અંદર જે ઘટકો છે એની સંખ્યા 2 આવશે. 2x1 છે, તો એની અંદર જે ઘટકો છે એની સંખ્યા 2 આવશે. 2x2 છે, તો એના ઘટકોની સંખ્યા 2×2 4 આવશે. 2x3 છે, તો એના ઘટકોની સંખ્યા 2×3 6 આવશે. તો એમ બાય એન મેટ્રિક્સ છે, તો એના ઘટકોની સંખ્યા એમ એન આવશે. ઓકે, નેક્સ્ટ.